જય માતાજી મિત્ર, જય ગોપીનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. સાહેબ, વાતો તો આમ 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 આપણને મોજ આવે, તમને સાંભળવાની મોજ આવે, એ પ્રમાણે મને બોલવાની મોજ આવે દર્શક મિત્રો. પણ આમાં છે ને લેખા હશે લલાટ મિથ્યા કદી ન થાવે, વિધિ વિપરીત હશે તો નહીં થવાની થશે. સાહેબ, આમાં લખાણમાં કાંઈ ફેરફાર ન થાય, પણ કોઈ સંત ઓલિયો ધારે ને તો એ આ લખાણ કદાચ ફેરવી શકે, ઇતિહાસ કહે છે, હું નથી કહેતો. સંત સપૂતને તુંબડા તરીણીનો એક સ્વભાવ, તારે પણ બુડાડે નહીં જેને તાર્યા માથે ભાવ. સાહેબ, સંત ફેરવી શકે. હવે આમ ધરતીની અંદર એક નાનું એવું ગામડું અને એક ભગત રીએ, એક ભગત રીએ પોતાના પત્ની, સાહેબ બહુ ડાયા છે, બહુ સરળ છે, બંને માણસ ઈશ્વર ભજન કરે છે, પણ 40 વર્ષની ઉંમર થઈ ગઈ, પોતાને બાળ બસુ નથી, પણ છતાંય તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર ઈશ્વર ભજન કર્યા કરે. ભાઈ ભાઈ, એમાં મોજ છે, પોતે મહેનત મજૂરી કરે છે અને પોતે ઈશ્વર ભજન કરે છે. એમાં ફરતા 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 નારદની પધરામણી થઈ, આવકાર આપ્યો દેવ ઋષિ, બહુ પ્રેમથી બેહાડ્યા, આશ્વાસન આપ્યું, જે કાંઈ જમવાની સગવડ કરી, બહુ પ્રેમથી ઈશ્વર ભજનમાં તલીન બની ગયેલા એટલે શાંતિથી નારદને હાંસવા. નારદને જમાડ્યા, જમી કરવી નીકળ્યા ત્યારે ભગત તો કાંઈ ન બોલ્યા, પણ ભગતના પત્ની બોલ્યા કે ઋષિ, દેવ ઋષિ, એ કે હા બોલો બેટા, એ કે ઈશ્વરને પૂછતા આવજો ને કે અમારા નસીબમાં કાંઈ સંતાન દીકરી દીકરો છે કે નહીં. કાંઈ વાંધો નહીં, આખર પૂછતો હોય, પાછો આવીને જ્યારે પૂછતો હોય. આ ફરતા 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 વૈકુંઠની અંદર જ્યાં વિષ્ણુ નારાયણ લક્ષ્મી જ્યારે બિરાજેલા છે, નમસ્કાર કર્યા, નારદને આશ્વાસન મેળવ્યું, બેહાડ્યા, વાતમાં લેવાત પૂછો, હમા ગામમાં એક ભગત છે, બંને માણસો બહુ આપના ભગત છે, એણે એવું પૂછ્યું, આના નસીબમાં કિસ્મતમાં કાંઈ સંતાન છે કે નહીં. એટલે વિષ્ણુ નારાયણે આંખું બંધ કરીને ખોલી, એ કે નહીં ઋષિરાજ, નહીં દેવ ઋષિ, એના એક જન્મની હાથ જન્મ સુધી કાંઈ સંતાન એને નથી. ઠીક છે, માથે દિવસો વ્યા ગયા, વળી નારદ ફરતા ફરતા આવ્યા રોકાણા, જે આનું સન્માન રીતભાઈ પ્રમાણે થયું. ત્યારે આ ભગતના પત્નીએ પાછું પૂછ્યું, કાં દેવ ઋષિ પૂછ્યું તું? એ કે હા પૂછ્યું તું. એ કે હું કીધું ભગવાને? એ કે એણે કીધું, હાથ જન્મ સુધી તમારા ભાગમાં બાળક નથી, બાળક સુખ હાથ જન્મ સુધી નથી, પણ તોય એને ધરસ કોઈ ન પીડ્યો. કાંઈ વાંધો નહીં, ઈશ્વરની ઈચ્છા, ભાગ્યમાં ન હોય તો ભગવાન ચાલો દે, શાંતિ માને. નારદ તો એની રીતે નીકળી ગયા. દિવસો ઘણા માથે પસાર થઈ ગયા, ચોમાસું ધણાણાંગ 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 જામેલું, અને 2-5 દિવસનું યાલસું જામી ગયેલું. અને એમાં કોઈ સાધુ રૂખડીઓ બાવો ગામને પાદર આવેલ ને યાલસું જામેલું, ભૂખા ને તરીહા બાપુ ઠેરી ગયા ટાઈટના, વરસાદ ધીમો પીડ્યો, ભગત બહાર નીકળ્યા અને પાદર હમે નજર કરી, ત્યાં કોઈ સાધુ દેખ્યા, પોતે ઘેર લઈ આવ્યા, અગ્નિ તાપ વડે એને તપાવ્યા, બેહાડ્યા, આશ્વાસન આપ્યું, જમાડ્યા, જમાડી કારવીને બેઠા છે. બાપુએ પૂછ્યું, બેટા કંઈ બાલગોપાલ? એ કે બાપુ અમારે નથી. ક્યાં એ? એ કે બાપુ નારદને અમે વાત કરી હતી ને ભગવાનને પૂછતા એવા, પણ અમારા ભાગમાં નથી. હા, ભાગમાં નથી. એ કે ત્યારે એક લડકા ઉવા. એ કે બાપુ હાથ જલમ સુધી અમારા ભાગમાં નથી, આશીર્વાદ ન જો. એ કે ત્યારે હાથ લડકા ઉવા જા, ત્યારે ત્યાં હાથ દીકરા થાહે. આવું કઈ નહીં, સાધુ તો ઉગ્યા ગયા. દિવસો જતા, સમય જતા, 1, 2, 3, 4, 5, 6, 7 દિવસો ઘણા બધા જતા, નાના 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 ના, એક બેથી મોટા એમ હાથ છોકરા. અને ઋષિરાજ આવ્યા ફરતા ફરતા, નારાયણ નારાયણ, તો કે નારાયણ પધારો પધારો, મુનિવર પધારો. બેહાડ્યા,
બાળકો કોના? એ કે બાપુ હાથ છે. એ કે કોના? એ કે મારા. એ કે હાથ જલમ સુધી એકેનો તેને બદલે હાથ ચાલા? એ કે ઈશ્વરની મરજી. આ નારદની સોટલી ઊભી થઈ ગઈ. મારે મોઢે ખોટું બોલે વિષ્ણુ નારાયણ? એ કે પણ બાપુ બેહોરું શિરાજ. એ કે પછી ખાઈએ ખા જા. અને વિષ્ણુ નક્કી થઈ ગયું, આજ નક્કી નારદ મને હરાપ દેવાના છે. ફૂઈ જા. બહુ પેટમાં દુખવા મીઠું, બહુ પેટમાં દુખવા મીઠું, હવે મરી જાય હાકડી. હું મીઠે આવટ મારવા. નારદ જા. લક્ષ્મીજી કસરે શું છે શું છે? એ કે મને પેટમાં દુખે મરી જાય. નારદને ઠબકો દેવાનું, પીડું મૂક્યું ઘડીક ખમું. એ કે હારા થી દેવા દો. શું છે? એ કે બહુ પેટમાં દુખે. એ કે આનું કાંઈ ઉપસાર? એ કે કોઈ પણનું કાયલ તું લઈ આવી ગયો ને, પેટમાં લું કાપીને કાયલ તું લઈ આવી ગયો ને, તો મારો ઉપસાર પૂરો થાય, તો હું હારો થાઉં. એ મને સોપડો ને તો સારું થાય, નકર ન થાય. એ કે લાવો થાળી. લક્ષ્મીજીને કે થાળીને સરો આપ્યું, લઈને ભાગ્યા. ભગવાનને પેટમાં દુખે, ભગવાનને પેટમાં દુખે, કાળજાની જરૂર છે. કોઈ ભગત હોય તો કાળજું આપો, કાળજું આપો. આમ પૃથ્વીની અંદર ઘૂમે છે, એમાં વનખંડીમાં રૂખડીઓ બહુ બેઠેલો. વિષ્ણુ તું વિષ્ણુ, તું વિષ્ણુ, તું વિષ્ણુ સરુ. એમાં ભગવાનને પેટમાં દુખવાનો અવાજ સાંભળ્યો એટલે હું છે કે ભગવાનને પેટમાં દુખે, કોઈ કાળજું આપે ને તો હારા થાય, ને કદાચ ભગવાન મરી જાય. નારદ કે લાવ લાવ લાવ. લાવ્યો કાંઈ? તો કે હા. આ સરો ને થાળી બે હાથમાં સરો લઈને કાફ દીને મારીને પેટ ઉતરડી કાળજું પકડીને કાપીને થાળી મૂકી જા. ભગવાન નો મરવો જોઈ આપી દેજે. એ હશે તો બધું થાય. એ કાળજું લઈને નારદ જ્યાં વૈકુંઠમાં ગયા ને, ત્યાં લક્ષ્મીજીને ભગવાન હિંસકતા હિંદોળા ખાટે હિંસકતા હા. આમ જોયું. એ કે પેટમાં દુખતું હું ને કાળજું લેવા મને લબડાવી પડવાની ધરાઈ રહ્યો. એ કે અને આ તો તમને તરત હારું થઈ ગયું. એ કે નારદ આજ તમે મને હરાપ દેવાના હતા ને, એક છોકરો ભાગમાં નહોતો, હાથ જન્મ સુધી એને બદલે હાથ ચાલા એમ મને હરાપ દેવાના હતા ને. જે કાળજા પોતાના કાઢીને આપી કે ને, એ હાથ દીકરાની હાથ તેરી એકવી આપી કે. જેણે કાળજું તમને કાઢી દીધું ને, એણે એ હાથ દીધેલા છે મને કીધા આવી ગીધના એની મરજીથી. કાળજું તમારી પાસે નહોતું, યાદ આવવાની શું જરૂર હતી? તમે કેમ ન કાઢી દીધું? સાહેબ જે કાળજા કાઢી દે ને, એ દીકરા દઈએ કે. નારદ એટલે માઠું ન લગાડતા. અને એને યાદ કરવા પડે ને, એ ઋષિને કહેવાય કે સંત સપૂતને તુંબડા તરીણીનો એક સ્વભાવ તારે પણ બુડાડે નહીં, જેને તારે માથે ભાવ. એના નામ રે અને એ દીકરા દઈ હગે. જય માતાજી.